ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું સુરતની સ્પેશિયલ લીલવાની કચોરી, જે આપણે તુવેર લીલી તુવેરમાંથી બને છે. લીલવાની કચોરી બનાવવા માટે આપણે આ તુવેરના દાણા લીધા છે, જે એક કપથી થોડાક વધારે છે. એકદમ આ રીતે આપણે લીલા દાણા લીધા છે. આ એક કપ આપણે મેંદો લીધો છે. આ થોડાક આપણે કાજુ લીધા છે અને થોડીક આપણે કિસમિસ લીધી છે. ખાંડ લીધી છે આપણે 1/2 ચમચી. આ આપણે લીલા ધાણા લીધા છે. 2 ચમચી આપણે લીંબુનો રસ લીધો છે અને 2 લીલા મરચાં આ રીતે આપણે સુધારી લીધા છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. અને આપણે સફેદ મરચું લીધું છે તીખાશ માટે. અને તેલ જોશે આપણે અને પાણી જોશે લોટ બાંધવા માટે. પહેલાં આપણે આ તુવેરના દાણા છે એને આપણે મિક્સરમાં વાટી લેશું. એટલે આ એક મિક્સર જાર લીધી છે, એમાં આપણે દાણા નાખી દઈશું. એકવારમાં આવશે તો ભલે, નહીં તો 2 વાર આપણે થોડા થોડા કરીને આમાં વાટી લેશું. એકદમ પેસ્ટ નથી બનાવવાની, અધકચરા વાટવાના છે આને. આપણે 2 વાર આપણે થોડા થોડા કરીને વાટી લેશું. આ આપણે વાટી લીધું છે આ રીતનું. આ રીતનું આપણે વાટવાનું છે. એકદમ પેસ્ટ જેવું નથી કરવાનું, આ રીતે અધકચરું રહે એવું. આને આપણે કાઢી લેશું અને બધું આ રીતે આપણે વાટી લેશું. બીજું પણ આપણે આ રીતે જ વાટી લેશું. આ આપણે તુવેરના દાણા બધા પીસી લીધા છે, હવે એનો વઘાર કરી લેશું આપણે. એના સારું આપણે આ એક પેન લીધી છે, ગેસ ચાલુ કરશું. એમાં આપણે થોડુંક તેલ નાખશું. આ રીતે બહુ ઝાઝું તેલ આપણે નથી નાખવાનું, થોડુંક જ આ રીતે નાખવાનું છે, 1/2 ચમચા જેટલું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં પહેલાં મરચાં નાખી દઈશું લીલા. પછી આપણે એમાં કાજુ નાખી દઈશું અને કિસમિસ પણ નાખી દઈશું. તેલમાં આ રીતે મરચાં નાખીએ એટલે સરસ તીખાશ આવી જાય. હવે આપણે એમાં તુવેર પીસેલી એ નાખી દઈશું. એને આપણે મિક્સ કરી લઈશું આ રીતે તેલમાં. આમાં આપણે હળદર કે કંઈ નાખવાની જરૂર નથી પડતી, કેમ કે આનો કલર સરસ એકદમ લીલો છે. આને આપણે હવે થોડીક વાર પકાવવાનું છે. તુવેર કાચી ના રહેવી જોઈએ, પાકી જાય એ રીતે 3 થી 4 મિનિટ આપણે આ રીતે હલાવીને એકદમ સરસ પકાવવાનું છે. જો જરૂર પડે તો સહેજ પાણીનો છટકોરો નાખવાનું, નહીં તો એમનેમ થઈ જાય તો એ ચાલશે એમ. જરૂર પડે તો નાખવાનું, એવું લાગે કે બેહે છે કે એવું કાંઈ તો સહેજ પાણીનો છટકોરો મારી દેવાનો. આને આપણે હવે પકાવી લઈશું. ટેસ્ટ કરીને જોવાનું, કાચો તુવેરનો સ્વાદ ન આવવો જોઈએ, પાકી જવું જોઈએ, ત્યાં સુધી એને આપણે પકાવવાનું છે. થોડુંક આપણે એમાં મીઠું નાખી દઈશું. હવાને આપણે પાકવા દઈશું થોડી વાર, હલાવ્યા રાખવાનું એટલે ચોટે નહીં એમ. આ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તુવેર આપણી ચડી ગઈ છે. હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું.
જો મીઠું ઓછું ભાવતું હોય તો એ પ્રમાણે નાખવાની, પણ આમાં ખાટો મીઠો તીખો બધો સ્વાદ સરસ લાગે છે. હવે આપણે એમાં સફેદ મરચું નાખી દેશું. જેવું આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે તીખસ નાખવાની. જો સફેદ મરચું ન હોય તો બ્લેક પેપર જે આપણે કહીએ ને તીખાની ભૂકી, એ નાખી શકીએ તીખાસ માટે. આપણે લીલા મરચાંથી પણ સરસ તીખાસ થઈ જ જાય છે, પણ આ થોડોક ટેસ્ટમાં થોડોક ફેર પડે એમ એટલે. બાકી આપણે બે ત્રણ લીલા મરચાં નાખી દઈએ એટલે તીખાસમાં બીજું કંઈ લગભગ જરૂર પડતી નથી. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું. આ રીતે બધું આપણે મિક્સ કરી દેવાનું બરાબર. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. એમાં આપણે હવે લીંબુનો રસ નાખી દઈશું. હવે આપણે આને ઠંડુ થવા દઈશું, ત્યાર પછી આપણે આમાંથી બનાવશું અને ગોળા વાળી લઈશું. પછી ઠંડુ થાય પછી અને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. આમાં આપણે કાઢી લઈશું એટલે જલ્દી ઠંડુ થઈ જાય. અને આપણે હવે ઠંડુ થવા રાખી દઈશું અને આપણે હવે લોટ બાંધી લઈશું. આ આપણે કાથરોટ લીધી છે એમાં લોટને ચારી લઈશું આપણે મેંદો. આ રીતે થોડું આપણે એમાં મીઠું નાખશું સેજ અમથું અને મોણ નાખશું. બે થી ત્રણ ચમચી જેટલું. અને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આટલું મોણ નાખવાનું છે આપણે, બહુ વધારે નહીં. હવે આપણે આનો લોટ બાંધી લઈશું. એક કપ આપણે રવો લીધો હતો, આમાં કપ ભરીને આપણે પાણી લઈશું. જરૂર પડશે એ પ્રમાણે થોડું થોડું નાખીને આપણે લોટ બાંધશું. આ રીતનો આપણે લોટ બાંધવાનો છે, કઠણ નહીં. આ રીતનો આપણે રોટલી આની આપણે પૂરી વણી શકીએ એ રીતનો. આ રીતનો
એકદમ આ રીતે સરસ મારી લેવાનો. હવે એને સેજ આપણે તેલવાળું કરશું. સેજ આપણે આને ઢાંકીને થોડી વાર રહેવા દેશું, પાંચેક મિનિટ માટે. આ આપણે ઠંડુ થઈ ગયું છે, એકદમ સરસ. હવે આમાંથી આપણે આ રીતના ગોળા વાળી લેશું, જે આપણે કચોરીમાં અંદર મૂકવા માટે. આ સાઈડના આપણે બનાવશું. આમાં બીજું કંઈ લોટ કે નાખવાની જરૂર નથી પડતી. આ રીતે બધા આપણે આ રીતે વારી લેશું. આ આપણે બધા ગોળા આ રીતે વારી લીધા છે સ્ટફિંગમાંથી. હવે આપણે લોટ જોઈ લેશું. સરસ એકદમ લોટ આપણો થઈ ગયો છે. એકદમ મસ્ત થઈ ગયો લોટ આપણો. હવે આપણે પહેલા તેલનો ગેસ ચાલુ કરી દઈશું, કે તેલ આપણું ગરમ થઈ જાય, આપણે કચોરી વણી લઈએ ત્યાં સુધીમાં. આ આપણે પાટલા ઉપર થોડુંક તેલ લગાવશું. સેજ અને આ વેલણ ઉપર પણ આ રીતે તેલ લગાવી લઈશું. હવે આપણે આ લોટમાંથી એક લૂવો લેશું. આ રીતે આ રીતે એને ગોળ કરી લેશું, એકદમ સરસ. હવે આપણે આમાંથી પૂરી વણવાની છે. આ રીતની, બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં, આ રીતની મીડિયમ. હવે આપણે આમાંથી એક આ લેશું, આ રીતે રાખી દઈશું વચ્ચે, અને આ રીતે એને આપણે પેક કરી દઈશું. આ રીતે પછી આ ઉપરનો વધારાનો ભાગ હશે એ આપણે કાઢી લેશું, આને આરામથી તૂટે નહીં એ રીતે. આ રીતે આને આપણે હાથેથી આ રીતે કરી લઈશું ગોળ. આ રીતે આપણે બધી કચોરી બનાવી લેશું. તેલ આપણે ચેક કરી લેશું. તેલ હજી આપણે ગરમ નથી થયું, ત્યાં સુધી આપણે થોડી કચોરી આ રીતે બનાવી લેશું. આ રીતે રાખી દઈશું સાઈડમાં. આ રીતે આપણે બનાવી લેશું બધી. આ આપણે ચાર કચોરી બનાવી લીધી છે. હવે આપણે તેલ જોઈ લઈએ, કેમ કે વધારે તેલ આવી જાય તો પછી નાખ્યા ભેગું બળી જાય. આ રીતનું આપણે તેલ ગરમ જોઈએ, નાખીએ એટલે સીધો ઉપર આવે એ રીતનો. હવે આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે, અને આપણે આને કચોરીને તળી લેશું. આપણે આ રીતે તેલમાં આપણે હાથથી ફાવે તો ભલે, નહીં તો આ રીતે આપણે આમાં નાખી નહીં નાખી શકીએ આમાં. આ રીતે
ધીમા ગેસમાં આને આપણે તળવાની છે. એકદમ આપણે બ્રાઉન થાય એવી આને ધીમા ગેસે તળવાની છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જવી જોઈએ. ઉપરનું ફળ આપણે પાતળું જ છે. એટલે આ રીતનું ગોલ્ડન બ્રાઉન થઈ જશે એટલે સરસ એ પાકી જશે. આ રીતની આપણે તરવાની છે. આ રીતે આપણે બધી તળી લેશું. ગેસ આપણે ધીમો જ રાખ્યો છે. તેલ ગરમ છે એટલે ગેસ ધીમો જ રાખવાનો છે. આ રીતે આપણે તળી લઈશું બધી. આ આપણે બધી કચોરી આ રીતે બનાવી લીધી છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. અને આપણે લીલી ચટણી સાથે સર્વ કરીશું. એક આપણે આમાંથી કાપીને જોઈ લઈશું. એકદમ સરસ થઈ ગઈ છે. ઉપરથી સરસ ક્રિસ્પી બની છે અને મસાલો પણ બહુ સરસ ટેસ્ટી, ખાટો મીઠો તીખો બધો સ્વાદ. તૈયાર છે આપણી સુરતની સ્પેશિયલ લીલવાની કચોરી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સુરતની સ્પેશિયલ લીલવાની કચોરી.